આજે આપણી સાથે એક ઓસ્ટોમેટ છે જેને આપણે શીખવીશું કે ઘરે બેગ કેવી રીતે લગાવી અને કાઢી શકાય અને કેવી રીતે મેનેજ કરી શકાય. અમે એને શીખવવાની આખી પ્રોસેસ બતાવીશું જેથી તમે પણ એને શીખી શકો. આ છે સેન્સુરા મિયો ટુ પીસ સિસ્ટમ. અહીં એડિસિવ બેઝ પ્લેટ અને સ્ટોમા બેગ અલગ છે. સેન્સુરા મિયોમાં ઇલાસ્ટિક બોડી ફિટ ટેકનોલોજી છે જે હિલચાલ દરમિયાન શરીરને લવચિકતા પૂરી પાડે છે. સેન્સુરા મિયોમાં અનન્ય ફૂલ સર્કલ ફિલ્ટર છે જે વાયુઓને નોંધપાત્ર રીતે દૂર કરવામાં અને સારી ઊંઘ પ્રદાન કરવામાં મદદ કરે છે. સેન્સુરા મિયો પાસે શ્રેષ્ઠ દક્ષતા, સ્નાન અને આરામ માટે ન્યુટ્રલ ગ્રે રંગમાં નવો વોટર રેપેલન્ટ ટેક્સટાઇલ મટીરિયલ છે. સેન્સુરા મિયોમાં વધારાની સુરક્ષા માટે વેવ આકારનું ક્લિક કપલિંગ છે. અંતિમ વપરાશકર્તાને સ્ટોમા મેઝરિંગ ગાઈડની મદદથી સ્ટોમાનું કદ માપવાનું કહો. માપેલા સ્ટોમાના કદ મુજબ આપણે એડેસિવ પર લંબાઈ અને પહોળાઈને ચિહ્નિત કરીશું, એટલે કે લંબાઈ 45 મિલીમીટર અને પહોળાઈ 38 મિલીમીટર. અંતિમ વપરાશકર્તાને નિશાન મુજબ સ્ટોમાનો આકાર દોરવાની તાલીમ આપવી જોઈએ. બેઝ પ્લેટ કાપવા માટે આપણે આ ખાસ વાંકી કાતરનો ઉપયોગ કરીશું. એડિસિવને કાપતા પહેલા બેગના પાછલા સ્તરને એડિસિવથી અલગ રાખવા માટે તેને પકડી રાખો. ગોળાકાર ગતિમાં એડિસિવને કાપવાનું શરૂ કરો અને તેને સ્ટોમાના કદ કરતા 1-2 મિલીમીટર વધુ કાપો. અંતિમ વપરાશકર્તાને એડિસિવને 1-2 મિલીમીટર વધુ અને સ્ટોમાના આકાર અને કદ પ્રમાણે કાપવા માટે તાલીમ આપવી જોઈએ. કટિંગ પછી સ્ટોમાના પિયર્સિંગને ટાળવા માટે તપાસી લો કે એની કિનારીઓ મુલાયમ છે. પેરેસ્ટોમલ ત્વચા પર ઉપયોગમાં લેવાતી પ્રથમ એક્સેસરી કોમ્ફેલ ક્લેન્ઝર છે, જેનામાં કુદરતી નાળિયેર તેલ હોવાને કારણે ત્વચાને મોઇસ્ચરાઇઝ કરવાનો ગુણધર્મ છે. પ્રથમ બાહ્ય ધારને સાફ કરતા કરતા સ્ટોમા તરફ આગળ વધો. આ પ્રોડક્ટ ત્વચા પર ઘણું નરમ હોવાથી તેને સફાઈ માટે સીધા જ સ્ટોમા પર લાગુ કરી શકાય છે. પછીનું પગલું કોમ્ફેલ બેરિયર ક્રીમનો ઉપયોગ છે. આ ક્રીમ ત્વચાને મોઇસ્ચરાઇઝ કરીને ત્વચાનો પીએચ 5.5 જેટલો જાળવી રાખીને તેને પોષણ આપે છે. આ ક્રીમનો ઉપયોગ ત્વચાને તંદુરસ્ત બનાવે છે અને ચામડી ઉતરડાવવાનો ઉપચાર પણ કરે છે. પેરેસ્ટોમલ ત્વચા પર હળવા મસાજ દ્વારા કોમ્ફેલ બેરિયર ક્રીમ લગાવો. અંતિમ વપરાશકારને તેને હળવા હાથે મસાજ કરીને 1-2 મિનિટ માટે છોડી દેવા કહો. કોમ્ફેલ બેરિયર ક્રીમને કોટન સ્વાબની મદદથી ધીરેથી હટાવી દો. આ સ્ટોમાની આસપાસની ત્વચા પર સુરક્ષા માટે એક પારદર્શક ફિલ્મ બનાવે છે. આગળનું પગલું ઓસ્ટમી પાવડર લગાવવાનું છે. આ પાવડરને કોરી ત્વચા પર લગાવવો જોઈએ. સ્ટોમાની આસપાસ તેનો છંટકાવ કરો અને તેને કોટન સ્વાબની મદદથી ફેલાવો. અંતિમ વપરાશકર્તાને આ પગલું અનુસરવાનું અને વધારાનો પાવડર સંપૂર્ણપણે સાફ કરવાનું કહો. હવે આપણે બ્રાવા મોલ્ડેબલ રિંગ લગાવીશું. ત્વચા સ્વચ્છ અને કોરી છે તે તપાસી લો. પેકેજિંગમાંથી રિંગ દૂર કરો. બંને રિલીઝ લાઇનર્સ દૂર કરો. રિંગને ઇચ્છિત આકારમાં મોલ્ડ કરો અને ખેંચો. એ સારી રીતે ત્વચાના સંપર્કમાં છે તે ચકાસવા માટે તે જગ્યાએ હળવા હાથે દબાવો. જરૂરી હોય તો આકારને ફરી એડજસ્ટ કરો. એડિસિવ બેઝ પ્લેટને નીચેથી ઉપર સુધી એવી રીતે લગાવો કે બેઝ પ્લેટ પરના કાન આડી દિશામાં હોવા જોઈએ, જેથી ઓસ્ટમી બેલ્ટ આરામદાયક રીતે પહેરી શકાય અને હવાના પરપોટા બનતા ટાળી શકાય. લગાવ્યા પછી બેઝ પ્લેટના આંતરિક વર્તુળ પર આંગળીઓને રોલ કરતા કરતા ધીમે ધીમે બાહ્ય વર્તુળમાં જાઓ, જેથી બેઝ પ્લેટ નિશ્ચિત સ્થાન પર ગોઠવાઈ છે તેની ખાતરી થઈ જાય. હવે સ્ટોમા બેગ લો અને બેગ કપલિંગના તળિયાને બેઝ પ્લેટ કપલિંગના તળિયે પોઝિશન કરો.
તમારી વચ્ચેની આંગળીઓ વડે બેગ અને બેઝ પ્લેટને તળિયે એકસાથે દબાવો. તમારી તર્જની વડે કપલિંગની ટોચ પર હળવો દબાણ આપો જ્યાં સુધી બેગ બેઝ પ્લેટ પર યોગ્ય રીતે સ્થિત ના થઈ જાય. લોકને એકસાથે દબાવીને લોક રિંગ બંધ કરો. જ્યારે બેગ બેઝ પ્લેટ સાથે સુરક્ષિત રીતે જોડાઈ જાય છે ત્યારે તમે ક્લિક સાંભળશો. હવે પછીનું પગલું નવી અને સુધારેલ બ્રાવા ઇલાસ્ટિક ટેપનો ઉપયોગ છે. ટેપના બે ટુકડા લો, કવરને કાઢીને બતાવ્યા પ્રમાણે એડિસિવની કિનારીઓ પર લગાવો. ટેપ લગાવતી વખતે એ ધ્યાન રાખો કે ટેપની અડધી પહોળાઈ એડિસિવ પર અને બાકીની અડધી ત્વચા પર હોવી જોઈએ. અંતિમ વપરાશકર્તાને ટેપનો બીજો અડધો ભાગ બીજી બાજુ લગાવવા પ્રોત્સાહિત કરો. એ પછી બ્રાવા લ્યુબ્રિકેટિંગ ડિયોડરન્ટનો ઉપયોગ કરવાનો છે. આ ગંધને નિષ્ક્રિય કરે છે અને મલ્ટી લ્યુબ્રિકેટિંગ અસર આપે છે, જે ખાતરી કરે છે કે સામગ્રી હંમેશા બેગના તળિયે રહે અને સ્ટોમાની આસપાસ નહીં. બેગમાં 3-4 મિલીલીટર લ્યુબ્રિકેટિંગ ડિયોડરન્ટ નાખો, પછી એ જ દિશામાં 3 ગળી વાળીને હાઇડવે આઉટલેટને બંધ કરો. બેગને ફોલ્ડ કરીને વેલ્ક્રો ડોટ વડે ચોંટાડો, આપણે તેને હાઇડવે આઉટલેટ કહીએ છીએ. પછી બંને લેયરને હળવા હાથે ઘસીને ડિયોડરન્ટને ફેલાવો. આ પછી નવો અને સુધારેલ બ્રાવા બેલ્ટ લગાવો, જેમાં બેઝ પ્લેટના કાનમાં ફિટ કરવા માટે 4 ગ્રુવ્સ છે અને તે લંબાઈમાં એડજસ્ટેબલ છે. પ્રથમ અંતિમ વપરાશકર્તાની કમરની નીચે બેલ્ટ મૂકો અને બેઝ પ્લેટના કાનમાં હુક્સ મૂકો. તપાસી લો કે તે ખૂબ ચુસ્ત કે ઢીલું તો નથી. બ્રાવા બેલ્ટને વધારાની સુરક્ષા માટે ડિઝાઇન કરાયો છે અને તે ત્વચા માટે ખૂબ જ કોમળ છે. સ્ટોમા બેગના નિકાલને પીડારહિત બનાવવાની ખાતરી માટે કોલોપ્લાસ્ટ પાસે બ્રાવા એડહેસિવ રિમૂવર સ્પ્રે તરીકે ઓળખાતું અનન્ય ઉત્પાદન છે. બ્રાવા એડહેસિવ રિમૂવર સ્પ્રેને એડહેસિવની કિનારીઓ પર ધીમેથી સ્પ્રે કરો અને એડહેસિવને ઉપરથી નીચેની તરફ કાઢવાનું શરૂ કરો. બ્રાવા એડહેસિવ રિમૂવર સ્ટિંગ ફ્રી છે અને તેના સિલિકોન પોલિમર સરળ અને પીડારહિત રિમૂવલની ખાતરી આપે છે. વપરાયેલી ઓસ્ટોમી બેગને પ્લાસ્ટિકની થેલીમાં નાખીને કચરાપેટીમાં ફેંકી દો.